મિત્રો, મજામાં છઠ્ઠું ચેપ્ટર આગળ વધારીશું ને. હા, થાકી નહીં જવાનું હો, ધીમે ધીમે જઈએ છે. જી ઘણો સમય લાંબો કાપવાનો છે. ઠીક છે, જો છઠ્ઠા ચેપ્ટરમાં અત્યાર સુધીમાં જનીન દ્રવ્ય વિશે, ડીએનએ વિશે, આરએનએ વિશે, સ્વયંજનન, પ્રત્યાંકન, ભાષાંતર, જનીન સંકેત, જનીન સંકેતોના ગુણધર્મો, ગયા લેક્ચરમાં આપણે જનીનોની અભિવ્યક્તિનું નિયમન, લેક ઓપેરોન એના વિશેની માહિતી ભણ્યા, હકારાત્મક નકારાત્મક કઈ રીતે. હવે આ ચેપ્ટરમાં તદ્દન એક નવો જ કોન્સેપ્ટ લેવા જઈ રહ્યા છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, એને શોર્ટમાં HGP કહેવામાં આવે. આ કોન્સેપ્ટ જરા નવો છે, પ્યોર થિયોરેટિકલ છે, સહેલો છે, પણ પેલું કે ને ગોખવા જેવી થિયરી એવો કોન્સેપ્ટલ છે. તેમ છતાં આપણે કોન્સેપ્ટ લઈને કામ કરીશું. ક્લિયર? નવો ટોપિક શરૂ કરીએ આજે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે શું? ટૂંકમાં જોવા મળે અથવા ટૂંકમાં સમજાવો. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે શું? ટૂંકમાં સમજાવો. ડીએનએ માં જોવા મળતા બેઝ નો અનુક્રમ, ડીએનએ માં જોવા મળતા નાઇટ્રોજન બેઝ નો અનુક્રમ એટલે નાઇટ્રોજન બેઝ ની સિક્વન્સ એ કોઈ પણ સજીવની આનુવંશિક માહિતી નિશ્ચિત કરે છે. ડીએનએ માં આવેલી નાઇટ્રોજન બેઝ નો અનુક્રમ સિક્વન્સ એ કોઈ પણ સજીવની આનુવંશિકતાની માહિતીને નિશ્ચિત કરે છે. એમ પણ કહી શકાય કે કોઈ પણ સજીવની આનુવંશિકતાની ભાત, અહીંયા ભાત એટલે દાળ ભાત વાળો ભાત ના પકડવો, પેટર્ન, એની ડિઝાઇનિંગ, એટલે એવું કહી શકાય કે કોઈ પણ સજીવની આનુવંશિકતાની ભાત તેના ડીએનએમાં જોવા મળતા અનુક્રમ એટલે સિક્વન્સ દ્વારા નક્કી કરી શકાય છે. કોઈ પણ સજીવની આનુવંશિકતાની ભાત અથવા આનુવંશિકતાની ભાત ડીએનએ ના બેઝ પરથી જાણી શકાય છે, એવું ચોક્કસ કહી શકાય. જીનેટિક એન્જિનિયરિંગ ટેકનોલોજીના વિકાસથી જીનેટિક એન્જિનિયરિંગ તકનીક, હવે એને ગુજરાતી કરેલું છે ને અંગ્રેજી ભેગું લખ્યું, બાકી જનીનિક ઇજનેરી વિદ્યાની તકનીક અથવા જીનેટિક એન્જિનિયરિંગ ટેકનોલોજીના વિકાસથી કોઈ પણ ડીએનએ ના ખંડનું અલગીકરણ એટલે કોઈ પણ સજીવનો કોષ લઈ એમાંથી ડીએનએ રંગસૂત્ર પરથી ડીએનએ ના ખંડને અલગીકરણ કરવું કે એના જેવી આબેહૂબ નકલ એટલે કે ક્લોનિંગ કરી શકાય છે. કોઈ પણ કોષ લો, એનું કોષ કેન્દ્રમાંથી રંગસૂત્ર તોડી ડીએનએ ના ખંડને અલગ કરી શકાય અથવા ક્લોનિંગ કરી શકાય છે. 1990માં આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શરૂ થયો. 1990માં આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત થઈ, જે 2013માં પૂરો થયો, જે 2003માં
પૂરો થયો. પેમ્પ્લેટમાં અહીંયા 2013 આપેલું છે, ત્યાં 2003 કરવું. ચોપડીમાં પણ એવી ભૂલ હોય તો સુધારવી, કારણ 2003 સાચી ડેટ છે, 2013 નહીં. એટલે 1990માં એચજીપીનો પ્રોજેક્ટ શરૂ થયો, 2003માં પૂરો થયો, એટલે 13 વર્ષીય પ્રોજેક્ટ હતો આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. 13 વર્ષીય પ્રોજેક્ટ હતો. યુએસ ડેવલપમેન્ટ ઓફ એનર્જી, યુએસ ડેવલપમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ NIOH, યુએસ ડેવલપમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા આ પ્રોજેક્ટનું સહસંચાલન કરાયું હતું. આ પ્રોજેક્ટનું સહસંચાલન કરાયું હતું. ધ વેલકમ ટ્રસ્ટ યુએસના યુકે આમાં ભાગીદાર બન્યા. ધ વેલકમ ટ્રસ્ટ યુકેના મુખ્ય ભાગીદાર બન્યા અને જાપાન, જર્મની, ચીન અને ફ્રાન્સ જેવા દેશોએ પ્રોજેક્ટના શરૂઆતના વર્ષોમાં મહત્વનું યોગદાન આપ્યું. મેઇન કોણે શરૂ કર્યું? અમેરિકા, યુએસ ડેવલપમેન્ટ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, એમણે શરૂ કર્યું. વેલકમ ટ્રસ્ટ યુકે એનો મેઇન પાર્ટનર બન્યો અને સાથે સાથે જાપાન, જર્મની, ચીન અને ફ્રાન્સે શરૂઆતમાં મહત્વનું યોગદાન આપ્યું. આનો મુખ્ય ઉદ્દેશ શું હતો? આનો મુખ્ય ઉદ્દેશ, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ મનુષ્યના જીનોમ, એટલે મનુષ્યના જનીનમાં રહેલા જનીન સંકુલ, જનીનોનો સમૂહ, એટલે મનુષ્યના જીનોમના, ડીએનએના અનુક્રમને ઓળખવું, આ એમનો મુખ્ય ઉદ્દેશ હતો. કે માનવીના દરેક કોષમાં રહેલા બધા જ જનીનોના સમૂહમાં ડીએનએના અનુક્રમને ઓળખવાનો એ એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. બે પરિબળ દ્વારા આ પ્રોજેક્ટ શક્ય બન્યો, અને બે પરિબળોએ આ પ્રોજેક્ટને શક્ય બનાવ્યું. પહેલું શક્ય બનાવનાર હતું જીનેટિક એન્જિનિયરિંગ ટેકનોલોજી, કે જેની મદદથી ડીએનએ ના ખંડનું અલગીકરણ અને જરૂર પડે ક્લોનિંગ કરી શકાયું. એટલે પહેલી એક આ બાબત હતી કે જેણે આ પ્રોજેક્ટ કરવામાં મદદ કરી, અને બીજું અનુક્રમને નિશ્ચિત કરવા માટે, એટલે નાઇટ્રોજન બેઝનો ક્રમ નક્કી કરવા માટે, અનુક્રમને નિશ્ચિત કરવા માટે સરળ અને ઝડપી પદ્ધતિનો વિકાસ થયો.
આ બે પદ્ધતિઓ હતી, આ બે ઘટનાઓ બની જેણે આખા હ્યુમન જીનોમ પ્રોજેક્ટને સફળતા અપાવી, સક્સેસ બનાવી. આ એચજીપીને મેગા પ્રોજેક્ટ કહેવામાં આવે છે. એચજીપીને નીચેના કારણોસર મેગા પ્રોજેક્ટ કહેવામાં આવે છે. ઓલરેડી 13 વર્ષ ચાલ્યો હતો એટલે એમને બી મેગા પ્રોજેક્ટ. પણ કયા કયા? બે માર્કમાં પૂછાય શા માટે હ્યુમન જીનોમ પ્રોજેક્ટને મેગા પ્રોજેક્ટ કહે છે, સમજાવો. એક, મનુષ્યના જીનોમમાં લગભગ થ્રી ઇન્ટુ 10^9 બેઝ પેર હાજર હોય છે. અનુક્રમ જાણવા માટે જો આ 3×10^9 બેઝ પેર છે, જો અનુક્રમ એટલે નાઇટ્રોજન બેઝનો ક્રમ જાણવા માટે બેઝ પેર દીઠ એટલે એક નાઇટ્રોજન બેઝ પેરનો અભ્યાસ કરવા માટે ત્રણ યુએસ ડોલર ખર્ચ થાય તો સંપૂર્ણ પ્રોજેક્ટ, બધી જ નાઇટ્રોજન બેઝ પેર છે 3×10^9 બેઝ પેર જે થઈ, એને જાણવા માટે લગભગ $9 મિલિયન કન્વર્ટ ના કરતા આપણા તો જવા દો મગજમાં કેવું થાય. 9 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ, 9 મિલિયન એટલે 90 લાખ, અને એના ગુણ્યા 70, એટલો બધા ડોલરનો ખર્ચો થાય એટલે $9 મિલિયન ખર્ચો થાય. જો નાઇટ્રોજન બેઝનો અનુક્રમ પ્રાપ્ત થાય, આ નાઇટ્રોજન બેઝ પેરનો ક્રમ તો કહે છે પ્રાપ્ત અનુક્રમના અક્ષરોને પુસ્તકમાં છાપવામાં આવે એટલે નાઇટ્રોજન બેઝનો જે ક્રમ મળવાનો છે એ ક્રમને જો પુસ્તકમાં છાપવામાં આવે અથવા પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવે તથા પ્રત્યેક પુસ્તકના પેજમાં 1000 આવા અનુક્રમ અથવા શબ્દ હોય, નાઇટ્રોજન બેઝ વાળો જે શબ્દ છે એવા એક પેજમાં 1000 અનુક્રમ હોય તો આવા 1000 પેજ વાળું એક માનવ કોષની ડીએનએ ની માહિતી ભેગી કરવા માટે પ્રાપ્ત અનુક્રમના જેટલા અક્ષરો છે એ બધાને આપણે પુસ્તકમાં છાપવા છે. તો પ્રત્યેક એક પાનામાં 1000 અનુક્રમ હોય તેવા 1000 પેજ વાળું પુસ્તક સંપૂર્ણ મનુષ્યના જીનોમને સમાવવા 3300 પુસ્તકની જરૂર પડે. એક પેજ 1000 ક્રમ એવા 1000 પેજ એવા 3300 પુસ્તક જોઈએ. એક પુસ્તક હોય એમાં 1000 પેજ હોય, દરેક પેજમાં 1000 અનુક્રમ હોય, એવા 3300 પુસ્તક લઈએ ત્યારે પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી આવે. આવા મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ માટે આટલી મોટી મોટી માહિતી જોઈતી હોય તો આ મોટી મોટા આંકડાઓની પ્રાપ્તિ માટે સંગણક સાધન, જો આ લોકો તો એવા ગુજરાતી શબ્દ વાપરે ને, આ સાદા કેલ્ક્યુલેટર અને કોમ્પ્યુટર એટલે કહે છે કે આવા મોટા આંકડાઓની પ્રાપ્ત માહિતીઓ માટે સંગણક સાધનોની જરૂર પડશે, કોમ્પ્યુટર અને આંકડાઓનું વિશ્લેષણ અને પુનઃ ઉપયોગ કરી શકે. હા, આ એચજીપીઓ જે પ્રોજેક્ટ આવ્યો એ એચજીપીના પ્રોજેક્ટને કારણે જીવ વિજ્ઞાનમાં
એક નવા ક્ષેત્રનો વિસ્તાર શક્ય બન્યો, એને બાયો ઇન્ફોર્મેટિક્સ કહેવામાં આવે છે. આ પ્રોજેક્ટ એટલો ઝડપથી વિકાસ પામ્યો જેને કારણે બાયો ઇન્ફોર્મેટિક્સ જૈવ સંચાર વિભાગ, જેમાં સજીવો વિશેની માહિતી, જૈવ માહિતી જેને કહેવાય, એ સરળતાથી અને ઝડપથી અભ્યાસ કરી શકાય, એટલે સૌથી સારામાં સારો અભ્યાસ આ એચજીપીને કારણે થયો. આ થિયોરેટિકલ છે. ચાલો નવો સવાલ જોઈએ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના મહત્વના લક્ષ્યાંકો વિશે માહિતી આપો. એટલે જ્યારે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ડેવલપ કરાયો ત્યારે એમણે શું ગોલ રાખ્યો હતો, શું લક્ષ્યાંક હતું, શું સિદ્ધ કરવું હતું? તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં સૌથી પહેલા તો માનવ ડીએનએ ના લગભગ 20-25,000 જનીનોની ઓળખ કરવી, માનવ શરીરના દરેક કોષના દરેક કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્ર પર 20-25,000 જનીનો છે, એ બધા જ જનીનોને ઓળખવા. આ હ્યુમન જીનોમ બનાવીએ, જનીન એટલે શું, ડીએનએ ની નિશ્ચિત લંબાઈનો ટુકડો. તો હ્યુમન જીનોમ બનાવતી વખતે 3 × 10⁹ જે નાઇટ્રોજન બેઝ પેર આવેલી છે એ દરેકના ક્રમને ઓળખો. જનીન ઓળખવા, જનીન ઓળખ્યા બાદ એમના પર આવેલા બેઝ પેરનો ક્રમ ઓળખવો. 3, જે પણ માહિતી મળે એને ડેટા બેઝ, આપણે જે કોમ્પ્યુટર અને લેપટોપમાં જમા કરીએ ડેટાબેઝ સ્વરૂપે એ બધી માહિતીનો સંગ્રહ કરો. આટલી બધી માહિતી સંગ્રહ કરવી હોય પછી માહિતીનું વિશ્લેષણ છૂટી પાડવી હોય તો એ માટે જે સાધનો છે એમાં થોડો સુધારો કરવો. સોરી, આવી જે સંબંધિત માહિતી મળી એને ઇન્ડસ્ટ્રીઝ એટલે ખાનગી સેક્ટર, પ્રાઇવેટ સેક્ટરમાં નહીતર બધા એનો મિસયુઝ કરે, એટલે ખાનગી સેક્ટર એક ઇન્ડસ્ટ્રીઝ તરીકે એનું રૂપાંતર કરવું. આવો પ્રોજેક્ટ બનાવતી વખતે કોઈ નૈતિક, કાયદાકીય અથવા સામાજિક સમસ્યાઓ હોય તો એને દૂર કરવી. આ એના લક્ષ્યાંકો હતા. આ લક્ષ્યાંકોથી શું સિદ્ધ કર્યું આપણે? તો વ્યક્તિઓમાં જોવા મળતી, જુદા જુદા વ્યક્તિઓમાં ડીએનએમાં જુદી જુદી ભિન્નતા, તો એ વ્યક્તિઓની ડીએનએની જે નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર થયો એનાથી એમાં જે અનિયમિતતાઓ જોવા મળે, એ રોગોની સારવાર અને રોગને અટકાવવા માટે આ જાણકારી બહુ ઉપયોગી થઈ પડી. માનવી સિવાય, મનુષ્ય સિવાય અન્ય જેટલા બી સજીવોમાંથી આ જનીનો વિશેની જાણકારીની ક્ષમતા મળી એનો ઉપયોગ હેલ્થ, એગ્રીકલ્ચર એટલે સ્વાસ્થ્ય રક્ષા, કૃષિ, ઉર્જા ઉત્પાદન અને પર્યાવરણ સુધારવાની દિશામાં પ્રગતિ થાય, જનીનોમાં ફેરફાર થાય, જનીનોમાં મળતી માહિતીનું રૂપાંતર કરવામાં આવે અને એનો ઉપયોગ કરી હેલ્થ, એગ્રીકલ્ચર, એનર્જી પ્રોડક્શન અને એન્વાયરમેન્ટલ ક્લીનિંગ એટલે પર્યાવરણના સુધારો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ હાલમાં આપણે માનવી ઉપરાંત બેક્ટેરિયા, યીસ્ટ, સૂત્રકૃમિ, ડ્રોસોફિલા એટલે ફળમાખી, ડાંગર એટલે ચોખા, એરોબિડોપ્સિસ, એરોબિડોપ્સિસ એક પ્રજાતિ છે જે આપણે પેલા નાના નાના કોબીજ અને રાઈ, મસ્ટાર્ડ, એક્ચ્યુઅલમાં બ્રાસિકા કુળ, એમાં એરોબિડોપ્સિસ પ્રજાતિ છે. કોબીજ અને રાઈના જે નાના નાના છોડ હોય એ બધાના જનીનો વિશેની માહિતી આપણે આ હ્યુમન જીનોમના લક્ષ્યાંકોથી સાબિત કરી ચૂક્યા છે અને મેળવી ચૂક્યા છે. ક્લિયર? ચાલો નવો સવાલ જોઈએ. એચજીપીની કાર્યપ્રણાલી વિશે સમજાવો. સૌથી પહેલા એચજીપી વિશે માહિતી લીધી, ત્યારબાદ એચજીપીના લક્ષ્યાંકો જોયા, હવે જોઈએ એચજીપીની કાર્યપ્રણાલી. એચજીપી હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં બે મહત્વપૂર્ણ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો, એટલે બે પદ્ધતિનો ઉપયોગ કર્યો, જેમાં સૌથી પહેલા ESTS, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. એક્સપ્રેસ્ડ એટલે જે અભિવ્યક્ત થયા હોય તે સિક્વન્સ ટેગ, જે ક્રમમાં, અનુક્રમમાં જે જનીનો વ્યક્ત થયા છે એમાં બધા જ જનીનો
જે આરએનએ સ્વરૂપે વ્યક્ત થતા હતા. કોષના રંગસૂત્રમાં રહેલા બધા જ જનીનોના જે ડીએનએના ખંડ છે બધાય આરએનએના જ બનાવતા, એટલે જેટલા આરએનએ બનાવતા હતા એ બધા આરએનએ સ્વરૂપે વ્યક્ત થતા હતા એવા જનીનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અને બીજું, ડીએનએની નિશ્ચિત લંબાઈનો ખંડ એટલે જનીન, અને એ જનીનમાં જોવા મળતા બધા જનીનોમાં કોડિંગ અને નોન કોડિંગ, જનીનમાં પણ આપણે કીધું હતું એક્સોન અને ઇન્ટ્રોન જે અભિવ્યક્ત થાય, પ્રત્યાંકન પામે એ એક્સોન અને નક્કામાં એ ઇન્ટ્રોન, તો કોડિંગ જેનું અભિવ્યક્તિ દર્શાવે છે, અને જનીન પર એવા પણ નાઇટ્રોજન બેઝ પેર હોય જે કોઈ પણ પ્રકારનો અભિવ્યક્તિ ના દર્શાવે અને નોન કોડિંગ. તો જનીનમાં જોવા મળતા બધા જ જીનોમના કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની માહિતીને ભેગી કરી અને એમના કાર્યો નક્કી કરવા, આ ક્રિયાને સિક્વન્સ એનોટેશન એસે કહેવામાં આવે છે. ફરી એકવાર, હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં બે મહત્વપૂર્ણ રીતનો ઉપયોગ કર્યો. પહેલા, જે જનીનો આરએનએમાં પ્રત્યાંકન વ્યક્ત કરી શકતા હતા એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું, અને બીજા એ જનીનમાં જે જીનોમ કોડિંગ અને નોન કોડિંગ હતા એમને ભેગા કરી એમના કાર્યો નક્કી કર્યા, અને આ ક્રિયાને સિક્વન્સ એનોટેશન કહેવામાં આવે છે. કોષમાં કુલ ડીએનએ જીનોમ એમાં જેટલા પણ અનુક્રમો છે, તો કોષના કુલ ડીએનએમાં રહેલા અનુક્રમોની જાણકારી માટે પહેલા ડીએનએને અલગીકરણ કરવામાં આવે. અલગીકરણ કરી નાના નાના યાદચ્છિક ખંડો બનાવી વાહકની મદદથી યજમાનમાં દાખલ કરી ક્લોનિંગ બનાવાય છે. હવે આપણે ડીએનએનો અભ્યાસ કરવો છે કોઈ એક કોષના, તો કંઈ તરત આપણા હાથમાં ના આવી જાય તો શું કરવાનું? આના વિશેની વિસ્તૃત માહિતી ધોરણ 12 ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી ભાગ 1માં ભણીશું. શું કહે છે કે કોષના કુલ ડીએનએ ના અનુક્રમો જાણવા હોય તો પહેલા ડીએનએને નાના નાના યાદચ્છિક નાના નાના ખંડ બનાવી દેવાના, એકદમ ઝીણા એવા ખંડોને વાહક એટલે કોઈ વેક્ટર જે એને લઈ જાય અને યજમાનમાં દાખલ કરાય. આ કોઈ બોલ્યા અને થઈ ગઈ એવી પ્રક્રિયા નથી, આ બહુ જ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. એટલે ડીએનએના ખંડોને નાના કર્યા, એ ડીએનએના ખંડોને વાહક દ્વારા યજમાનમાં દાખલ કર્યા. આવું કરવાથી શું થશે? ડીએનએની અનેક નકલો તૈયાર થશે, એમ્પ્લિફિકેશન પ્રવર્ધન, કે જેને કારણે એના અનુક્રમ એની બેઝ ક્રમનો જાણકારી સરળતાથી મળી શકાય. મોટે ભાગે યજમાન તરીકે બેક્ટેરિયા અને યીસ્ટનો ઉપયોગ કરવામાં આવે, જ્યારે વાહકો તરીકે, વાહકોમાં કોણ? બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ BAC અને YAC યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, જે ડીએનએને વાહક માટે ઉપયોગી બને અને યજમાન બેક્ટેરિયા કે યીસ્ટમાં દાખલ કરી આપે. આવા ખંડો દાખલ થઈ જાય પછી ખંડો આપમેળે સ્વયં સંચાલિત ડીએનએના અનુક્રમને અનુક્રમિત કરે, એના જેવી જ નકલો તૈયાર કરી આપે. આવા અનુક્રમોને એકબીજા પર આચ્છાદન કરવામાં આવે, ઓવરલેપિંગ કરવામાં આવે, જે જૂનો ટુકડો હતો નવો ટુકડો બન્યો, બંનેને ઓવરલેપિંગ એકબીજા પર કરવામાં આવે એને આધારે ગોઠવવામાં આવે. આ ક્રિયા હાથથી ના થાય એટલે એના માટે કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ વિકસાવ્યો છે. એટલે તો આ બહુ મોટો મેગા પ્રોજેક્ટ હતો. એ અનુક્રમ જે મળે એ દરેક અનુક્રમનું અર્થઘટન કરવામાં આવે, એને રંગસૂત્ર સાથે સાંકળવામાં આવે, પહેલા રંગસૂત્ર પર આ, બીજા રંગસૂત્ર પર આ, ત્રીજા, એમ માનવીના 23 એ 23 જોડ રંગસૂત્ર પર ક્રમ નક્કી કરવામાં આવે. મે 2016 પેમ્પલેટમાં અહીંયા ભૂલથી 2006 આપ્યું છે, ત્યાં 16 કરવું, ત્યાં 16 કરવું, ત્યાં 16 કરવું, કેમ કીધું? ભૂલી ના જતા. મે 2016માં રંગસૂત્ર 1 પરનો ક્રમ નક્કી થયો. ટોટલ માનવીમાં 24 રંગસૂત્રો, કેમ? 22 જોડ દૈહિક, એક એક્સ એક વાય, તો આમ 24 ગણાય ને,
તો 22 દૈહિક, 1 એક્સ અને 1 વાય, 24 માંથી સૌથી છેલ્લું પહેલા રંગસૂત્ર પરનો ક્રમ નક્કી થયો. અને બીજું કાર્ય એમણે કર્યું કે આ જનીન સંકુલો, આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કર્યો, જેને કારણે બહુરૂપકતા, જનીનની ખામી, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક, જે જનીનને ચોક્કસ જગ્યાએથી તોડે, આના વિશેની ડિટેલ 11માં ચેપ્ટરમાં છે. તો પોલિમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન ઉત્સેચક જ્યાંથી ડીએનએને કાપે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની ઓળખ સ્થાન, પુનરાવર્તિત ડીએનએ, જનીન પર મોટા ભાગના અનુક્રમ પુનરાવર્તિત હોય, એ પુનરાવર્તિત અનુક્રમને માઇક્રો સેટેલાઇટ કહેવાય, એના વિશેની જાણકારી પણ આ કાર્ય પ્રણાલીમાં આવે છે. ક્લિયર? ચાલો નવો સવાલ જોઈએ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષણો જણાવો. આપણે આગળ જે ભણ્યા ને એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો હતા, અને હવે જે ભણવા જઈ રહ્યા છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષણો. લક્ષણોમાં એવું પહેલામાં પહેલું કહે છે કે હ્યુમન જીનોમ 3164.7, હ્યુમન જીનોમ 3164.7 એટલે 3164.7 મિલિયન બેઝ પેર ધરાવે છે. હ્યુમન જીનોમમાં 3164.7 મિલિયન બેઝ પેરની જોડ આવેલી છે. સરેરાશ જનીન એટલે કોઈ પણ એક જનીન પકડો તો એનામાં દરેક જનીન પર સરેરાશ જનીન 3000 બેઝ ધરાવે છે. એટલે એક જનીન પર અંદાજે 3000 બેઝ હોય, જેના આકારમાં અત્યંત વિવિધતા જોવા મળે છે, જેના આકારમાં અત્યંત વિવિધતા જોવા મળે છે. એટલે સરેરાશ જનીન પર બેઝ હોય એ પ્રમાણે એનો આકાર બદલાતો રહે છે. મનુષ્યમાં ઓળખાયેલો સૌથી મોટો જનીન, એમાં એમાં જો મનુષ્યમાં ઓળખાયેલો સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન છે. સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન, જેમાં 2.4 મિલિયન બેઝ આવેલી છે. ફરીવાર, સરેરાશ જનીન 3000 બેઝ પેર ધરાવે છે, એટલે 3000 બેઝ ધરાવે. સામાન્ય રીતે એવું કહે છે એના આકારમાં અત્યંત વિવિધતા જોવા મળે છે. આવા આકારમાં મનુષ્યમાં ઓળખાયેલો સૌથી મોટો જનીન એ ડિસ્ટ્રોફિન છે, અને ડિસ્ટ્રોફિનમાં 2.4 મિલિયન, લગભગ 24 લાખ બેઝ આવેલી છે. ત્રણ, મનુષ્યમાં લગભગ 30,000 જેટલા જનીનો ઓળખાયેલા છે. 30,000 જેટલા જનીનો ઓળખાયેલા છે, જે પહેલાની ધારણા કરતા 80,000 થી 1,40,000 થી ઓછા છે. ઘણા ઓછા છે. એટલે
પહેલા એવું માનવામાં આવતું હતું કે 80,000 થી 1,40,000 જનીનો છે, પણ વાસ્તવિક જ્યારે સંશોધન થયું ત્યારે ખબર પડી અંદાજે 25,000 થી 30,000 જનીનો છે. એટલે જે અગાઉ ધારણા કરી હતી એના કરતા જનીનો ઘણા ઓછા છે. એમાં લગભગ 99.9% ન્યુક્લિયોટાઇડ બેઝ બધા મનુષ્યમાં એક સમાન છે. વિચારો તો તમે ને હું, આપણે બધા સમગ્ર સૃષ્ટિના બધા માનવીઓની બધી જ બેઝ પેરમાં 99.9% સામ્યતા છે. એટલે કે આપણી અંદર 0.1% જ ડિફરન્સ છે, તોય આપણે બધા આટલા બધા જુદા દેખાઈએ છીએ. જો ભૂલથી આ 99.9 ને બદલે 99% સામ્યતા હોત, 1% ફેર હોત તો કેટલો બધો ફેર હોત. ચોરસ લંબચોરસ ગોળ ત્રિકોણ માનવી જોવા મળત. જવા દો, એવું નથી. એટલે 99.9% ન્યુક્લિયોટાઇડની બેઝ સરખી, એટલે માનવીઓ બધા સમાન હોય છે. લગભગ શોધ કરાયેલા જનીનોમાંથી 50% જનીનોની કાર્ય વિશે કોઈ માહિતી મળી નથી. ઓ, એનો મતલબ 30,000 જનીનો હોય તો હજી 15,000 જનીનોના તો કાર્ય વિશે કંઈ શોધાયું નથી. સામાન્ય રીતે પ્રોટીન સંશ્લેષણ માટે સંકેતન કરતા જનીનો 2% થી પણ ઓછા છે. 2% થી ઓછા એનો મતલબ કુલ જનીન 30,000 હોય એનો 1% એટલે 300 અને 2% એટલે 600. 30,000 માંથી ખાલી 600 જનીનો જેવા છે આશરે, અથવા એનથી ઓછા, જે પ્રોટીન સંશ્લેષણનું કાર્યમાં ભાગ લે છે. તો બાકીના જનીન સિમ્પલ હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત એકમોનો બનેલો હોય છે. એટલે એકના એક અનુક્રમ જોવા મળે. એટલે હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત એકમોનો બનેલો છે. હવે આયા 7, ઓકે, આ 6. તો હવે આયા 7. 7માં એવું કહે છે કે પુનરાવર્તિત કૃમો એ ડીએનએનો વિસ્તરેલો ભાગ છે. પુનરાવર્તિત ક્રમ એ ડીએનએનો વિસ્તરેલો ભાગ છે. એટલે ડીએનએનું વિસ્તરણ થયેલું હોય એ જ પુનરાવર્તન ક્રમ દર્શાવે છે, જે ક્યારેક 100 થી 1,000 વખત પુનરાવર્તિત થતા હોય છે. એક જ ડીએનએ પર 100 થી 1,000 વખત એકનો એક ક્રમ પુનરાવર્તિત થતો હોય છે. એટલે બેઝ પેરની સંખ્યા વધતી ગઈ, પણ મોટા ભાગનો ક્રમ તો પુનરાવર્તિત હોય છે. એના આધારે રંગસૂત્રની સંરચના, ગતિકીય અને વિકાસ, તેને આધારે રંગસૂત્રની સંરચના, ગતિકીય માહિતી, સંરચના એની ગતિકીય માહિતી અને વિકાસ જાણી શકાય છે. પ્રથમ રંગસૂત્ર પર સૌથી વધારે જનીનો
પ્રથમ રંગસૂત્ર પર સૌથી વધુ જનીન 2968 એટલે પહેલા રંગસૂત્ર પર સૌથી વધારે જનીન હોય છે, જ્યારે વાય રંગસૂત્ર પર સૌથી ઓછા 231 જનીન આવેલા હોય છે. 9. મનુષ્યમાં વૈજ્ઞાનિકોએ લગભગ 1.4 એટલે 14 મિલિયન 1.4 એટલે 14 લાખ મિલિયન સ્થાનોએ માનવીમાં વૈજ્ઞાનિકોએ 14 લાખ સ્થાનો પર એકલ બેઝ ડીએનએ તફાવત એટલે એને સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ એટલે 14 લાખ સ્થાનો પર ખાલી ડીએનએ ના ન્યુક્લિયોટાઇડમાં એક જ બેઝમાં અનુક્રમમાં ફેરફાર હોય એના વિશેની માહિતી મેળવી છે. એટલે આ જે ઘટના છે એને એસએનપીએસ સ્નિપ્સ અથવા એસએનપીએસ સ્નિપ્સ કહે છે. આ માહિતી રંગસૂત્રમાં જે સ્થાનોએ રોગ સાથે સંકળાયેલો હોય આનો ઉપયોગ શું થાય તો માનવમાં રંગસૂત્રનો સ્થાન, એના પર જનીનનો ક્રમ, માનવમાં રંગસૂત્રના એ સ્થાન જે રોગ સાથે સંકળાયેલા હોય એટલે કયા રંગસૂત્રને કારણે કઈ ખામી પાંચમા ચેપ્ટરમાં ભણ્યા, એટલે માનવમાં રંગસૂત્રના એવા સ્થાનો જે રોગ સાથે સંકળાયેલા હોય અને માનવ ઇતિહાસ વિશે જાણકારી મેળવવા આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષણો મહત્વનો ભાગ ભજવે છે. લાસ્ટ નોટ લીસ્ટ, એચજીપી હ્યુમન જીનોમ પ્રોજેક્ટના પ્રયોજન અને ભાવિ પડકારો વિશે સમજાવો. તો ડીએનએના અનુક્રમ એટલે નાઇટ્રોજન બેઝના ક્રમ દ્વારા મેળવાયેલી જાણકારી અને એમાં થયેલા સંશોધનને કારણે સમગ્ર સજીવ જૈવિક તંત્રમાં સમજણ વૃત્તિમાં બહુ અનુકૂળતા થઈ, એટલે સજીવોની ઘટનાને સમજવામાં આ ડીએનએના અનુક્રમોએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો. આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશાળ કાર્યને સાર્વજનિક એટલે પબ્લિકલી અને પ્રાઇવેટ સેક્ટરમાં જુદા જુદા ક્ષેત્રોના વિશેષજ્ઞોની સર્જનાત્મકતા અને કૌશલ્યનો ઉપયોગ સમજી શકાશે. એટલે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે મેગા પ્રોજેક્ટ છે એના કાર્યોને વધારે સારી રીતે કરી શકવા માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ, પ્રાઇવેટ હોય કે પબ્લિક, એના જે સ્કિલ્ડ સર્જનાત્મકતા અને કૌશલ્ય એટલે એમની જે ક્રિએટિવિટી છે, એમની સ્કિલ છે, એનો ઉપયોગ એની મદદથી કરી શકાશે. હ્યુમન જીનોમના અનુક્રમો જાણવાને કારણે જૈવિક સંશોધન, માનવ સંશોધન કરવામાં આપણે કેટલી બધી ઊંચી ક્ષિતિજો પ્રાપ્ત કરીશ. આ નવી ટેકનોલોજીને કારણે જુદા જુદા પ્રશ્નોના ઉકેલમાં અનુકૂળતા થઈ અને એને જ કારણે જીનોમમાં જેટલા પણ જનીનો હતા એ દરેકનો અભ્યાસ કરી શકાયો છે. સજીવોમાં પેશી, અંગ અથવા ગાંઠમાં
પ્રત્યાંકન માં કઈ પણ ખામી હોય તો એ પ્રત્યાંકન કે જૈવ રસાયણો ને યોગ્ય કરવા હોય, કોઈ ખામી સર્જાય છે અને એને સુધારવી છે, ઘણી બધી ખામીઓને હવે સુધારી શકાય છે, તો પેશી અંગ કે ગાંઠમાં જે પ્રત્યાંકનો છે અથવા જૈવ રસાયણો છે એને લયબદ્ધ કરવા માટે જનીન અને પ્રોટીન કઈ રીતે કાર્ય કરે છે એ પણ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા જાણી શકાય. આજના લેક્ચરમાં આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે ટૂંકમાં જાણકારી, એચજીપીના લક્ષ્યાંકો, એચજીપીની કાર્યપ્રણાલી, એચજીપીના લક્ષણો અને એચજીપીનું પ્રયોજન અને પડકારો જોયા. અહીં તમારો સંપૂર્ણ એચજીપીનો પ્રોજેક્ટ પૂરો થયો. થોડોક થિયોરેટિકલ છે, બોરિંગ નથી, થિયોરેટિકલ છે. શબ્દોની મારામારી ગોઠવશો એટલે આખો એચજીપી આવડશે. દરેક સવાલ અલગ અલગ છે. ઓકે, હવે એક લેક્ચરનું કામ બાકી છે, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને એના વિશેની માહિતી, એ હવે આવતા લેક્ચરમાં. ઓકે, બાય.